तो विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनो स्वागत है। आज आपणे ब्लेकबग, तो ब्लेकबग नु गुजराती थाय छे काड़िया। तो तमारे लोकोने चोपड़ी सिवायनु जे सप्लिमेंटरी रीडिंग आवे एम एक चोपड़ी आवे छे ब्लॉक बे, जेम के नमा धनमा डॉल्फिन आवती थी, एमांथी एक फकरो मूकवामां आवे छे अने एमां पांच सवाल होय छे, एना तमारे फकरा उपरथी जवाब आपवाना होय छे। तो ये प्रमाण फकरो आखो वाचीन गुजराती कही पछी एना जे सवाल जवाब होय छे आपवाना होय छे। तो आजे धोरण दस ना विद्यार्थीओ माटे ब्लॉक बेगना फकराथी आपणे शुरुआत करीए छीए। द ब्लेक बग इज ऑल्सो नोन एज कृष्णा झींका इन तेलुगु लैंग्वेज। तो तेलुगु लैंग्वेज एट्ले कि तेलुगु भाषा में काड़िया, ब्लॉक बग एट्ले काड़िया, ए कृष्णा झींका तरीके पण जाणीतुं छे। इट हेज बीन डिक्लेर द स्टेट एनिमल ऑफ आंध्र प्रदेश। इट हेज बीन तेने आंध्र प्रदेश ना राज्य प्राणी तरीके जाहिर करवामां आवेलुं छे। अधर लोकल नेम्स फॉर द स्पीसीज, स्पीसीज एटले जातिओ, इन्क्लूड काला हिरण, ससीन, ईरालाय, मान, पछी कृष्णा मिग्रा इन कन्नाडा एंड कलवित इन मराठी। तो एना बीजा केटलाक एम के स्थानिक नामोनी जातिना केटलाक एम के स्थानिक नामोनो पण समावेश थाय छे, जेवा के काला हिरण, ससीन, ईरालमान, कृष्णा मिग्रा। कृष्णा मिग्रा से ई कनाडामां छे अने कलवित से ई मराठीमां, एने कलवित कहेवामां आवे छे अने कनाडामां एने के कृष्णा मिग्रा कहेवामां आवे छे। आ एनी जातिओ छे ने बीजा स्थानिक लोकल एटले स्थानिक नाम छे। अकॉर्डिंग टू द इंडियन माइथोलॉजी, तो भारतीय पौराणिक कथा मुजब ब्लेक बग और कृष्णा झींका इज कंसिडर्ड एज द व्हीकल ऑफ द गॉडेस मून। तो भारतीय माइथोलॉजी एट्ले कि भारतीय पुराणों प्रमाणे ब्लेक बग अथवा तो कृष्णा झींका ने एट्ले कि चंद्रदेवीनू वाहन गणवामां आवे छे। अकॉर्डिंग टू गरुड़ पुराण એટલે કે ગરુડ પુરાણ મુજબ કૃષ્ણા ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયા વેર ધે લીવ। હવે ગરુડ પુરાણ પ્રમાણે કે ભાઈ એક એવી પણ લોકવાયકા છે કે જ્યાં એમ કે આ જે વિસ્તારની અંદર આ જે બ્લેક બગ એટલે કાળિયા રહેતા હોય છે ત્યાં એમ કે સમૃદ્ધિ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક એનો ફકરો હતો, એનું આપણે ગુજરાતી કર્યું। હવે નીચે હવે એની આપણને સવાલ જવાબ આપેલા હશે, કુલ પાંચ સવાલ આપેલા છે, એના આપણે જવાબ લખવાના છે। તો પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ બ્લેક બગ કોલ્ડ ઇન તેલુગુ। તો તેલુગુ ભાષામાં બ્લેક બગ એટલે કે કાળિયાને શું કહેવામાં આવે છે? તો નીચે જવાબ આપ્યો છે, ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ કૃષ્ણા ઝિંકા ઇન તેલુગુ। તો કે ભાઈ કાળિયાને તેલુગુમાં કૃષ્ણા ઝિંકા કહેવામાં આવે છે। ત્યાર પછી બીજો, રાઇટ એની થ્રી લોકલ નેમ્સ ઓફ ધ બ્લેક બગ। તો કે ભાઈ કાળિયાર, બ્લેક બગનું ગુજરાતી થાય છે કાળિયાર। તો કે ભાઈ બ્લેક બગના બીજા ત્રણ એમ કે લોકલ એટલે સ્થાનિક નામ લખો। આપણે વિદ્યાર્થી મિત્રો ફકરામાં જોયું એના ઘણા બધા સ્થાનિક નામો છે, એની અંદર કુલ આપણે ત્રણ નામ લખવાના છે। તો આપણે લખી શકીએ કે ભાઈ કાલા હિરણ, પછી ઈરાલાઈમ માન અને સસી, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, વિચ સ્ટેટ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બગ એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ। વિચ સ્ટેટ, કયા રાજ્યએ હેઝ ડિક્લેર ધ બ્લેક બગ, બ્લેક બગને જાહેર કર્યું છે એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ, એના રાજ્ય પ્રાણી તરીકે? તો કે કયા રાજ્યએ તેના રાજ્ય પ્રાણી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે અથવા તો જાહેર કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 20 પ્રશ્ન પૂછ્યો છે એટલે સીધો જવાબ આવી જશે, આંધ્રપ્રદેશ હેઝ ડિક્લેર ધ બ્લેક બગ એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ। તો કે આંધ્રપ્રદેશે એટલે કે આંધ્રપ્રદેશે એટલે કે કાળિયારને તેના રાજ્ય પ્રાણી તરીકે જાહેર કર્યું છે। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન જુઓ, વોટ ડઝ ધ ઇન્ડિયન માયથોલોજી સે અબાઉટ ધ બ્લેક બગ। જુઓ, ઇન્ડિયન માયથોલોજી એટલે કે ભારતીય પૌરાણિક કથાઓ મુજબ
से अबाउट ध ब्लेक बग। ब्लेक बग विषे શું કહે છે એટલે કે ઇન્ડિયન માયથોલોજી ભારતીય પૌરાણિક એટલે કે બ્લગ 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 બેગ એટલે કે કાર્ય વિશે શું કહે છે તો આપણે એમ કહી દઈએ કહી શકીએ કે ભાઈ અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માયથોલોજી એટલે કે ભારતીય પૌરાણિક કથા મુજબ ધ બ્લેક બગ ઇઝ ધ વિહિકલ ઓફ ગોડેસ મૂન એટલે કે દેવી ચંદ્રનું એટલે કે દેવી ચંદ્રનું વાહન છે। ફરી વખત ભારતીય પૌરાણિક કથા મુજબ આ કાળિયાર છે એ દેવી ચંદ્રનું વાહન છે। હવે એને આપણે ઇંગ્લિશની અંદર જવાબ આપીએ છીએ તો એની અંદર આપણે ઇંગ્લિશની અંદર જવાબ તો કે ભાઈ અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માયથોલોજી ભારતીય પૌરાણિક કથા મુજબ ધ બ્લેક બગ ઇઝ ધ વિહિકલ ઓફ ગોડેસ મૂન। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે વોટ ડઝ ગરુડ પુરાણ સે અબાઉટ ધ બ્લેક બગ। તો હવે ગરુડ પુરાણ તો ગરુડ પુરાણ મુજબ એટલે કે અથવા તો ગરુડ પુરાણ છે એ કાર્યારી વિશે શું કહે છે તો આપણે ફકરાની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ ગરુડ પુરાણ મુજબ કૃષ્ણા ઝિંકા બ્રિંગ પ્રોસ્પેરિટી। પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ આબાદી ઇન ધ એરિયા એટલે કે વિસ્તારમાં વેર ધે લીવ તેઓ જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં સમૃદ્ધિ લાવે છે। તો અહીંયા ગરુ એટલે કે ગરુ પુરાણ મુજબ કૃષ્ણા ઝિંકા છે કે જ્યાં રહેતા હોય ને એ વિસ્તારમાં સમૃદ્ધિ આવે આબાદી આવે ટૂંકમાં એ એ દેશ છે એ વિસ્તાર છે સમૃદ્ધ બને છે। ઇંગ્લિશની અંદર આપણે એને જવાબ આપીએ અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ કૃષ્ણા ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયા વેર ધે લીવ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે વોટ ઇઝ ધ બ્લેક બગ કોલ્ડ ઇન મરાઠી। તો કે ભાઈ કાળિયારને મરાઠીમાં શું કહેવામાં આવે છે તો ફકરામાં તમે જુઓ એટલે ખ્યાલ આવે તો કે ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ કલ્વિત ઇન મરાઠી। તો કે ભાઈ કાળિયારને મરાઠીમાં કલ્વિત કહેવામાં આવે છે। ફરી પાછું ઇંગ્લિશની અંદર ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ કલ્વિત ઇન મરાઠી। ત્યાર પછી આગળ જુઓ સાતમો પ્રશ્ન વોટ ઇઝ ધ બ્લેક બગ કોલ્ડ ઇન કન્નાડા એટલે કે કન્નાડામાં કાળિયારને શું કહેવામાં આવે છે તો કે ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ ક્રિષ્ના મિગ્રા ઇન કન્નાડા। તો કે કાળિયારને કન્નાડામાં ક્રિષ્ના મિગ્રા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો 3-10 વિદ્યાર્થીઓ માટે આ એક બ્લેક બગની ચોપડી છે એમાંથી કોઈ પણ એક ફકરો પૂછવામાં આવશે એમાં તમારે 5 જવાબ સવાલ આપેલા હોય છે એના જવાબ આપવામાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબ છે બધા સવાલ જવાબ છે ફકરામાં બેઠે બેઠેલા હોતા નથી બરાબર બેઠે એટલે કે હા બેઠે બેઠી લીટી ઉઠાઈને મૂકવાની નથી। પ્રશ્ન તમને કયા કાળમાં પૂછ્યો છે એના અનુસંધાને તમારે જવાબ આપવાનો છે। મોટે ભાગે વિદ્યાર્થીઓ શું કરે છે કે બેઠે બેઠા ફકરામાંથી લીટી ઉઠાવી લે હા અમુક સવાલ જવાબ એવા સવાલ કે એના જવાબથી બેઠી લીટી આવી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો જરા વ્યાકરણની દ્રષ્ટિએ પણ જોવાનું છે। પેલો ફકરો તમને જે આપેલો હોય છે એનું પહેલાં તમારે ગુજરાતી કરી લેવાનું છે પછી મોટે ભાગે જે કાળમાં પ્રશ્ન પૂછવામાં આવે છે એ કાળમાં જવાબ આવતો હોય છે। પેશીવોજની રચના હોય તો પેશીવોજની અંદર જવાબ આવે છે એટલે બરાબર આ ફકરાનો અભ્યાસ કરવાનો છે અને તમારી પાસે બી ગ્રામરની ચોપડી હોય તો એની અંદર પણ આ બધા ફકરાઓ આપેલા છે અહીંયા પણ તમને સ્પષ્ટ બધું આપેલું છે એટલે તમારે નોટની અંદર ફકરો લખવાનો નથી માત્ર સવાલ અને જવાબ જ લખવાના છે અને આનું વાંચન પણ કરવાનું છે।